સામાન્ય રીતે દીકરીનું કન્યાદાન તેમના માતા પિતા કરતા હોય છે, પરંતુ એક એવી દીકરી છે જેમને માતા પિતાનો પ્રેમ તો ન મળ્યો, પરંતુ હવે એક સાથે 205 જેટલા માતા પિતા આ લાડકી દીકરીનું કન્યાદાન કરવા જઈ રહ્યા છે, જે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના છે. શું છે આ દીકરીના સંઘર્ષની કહાની અને વહાલ સોઈ દીકરી સાથે પ્રેમ, ઋણાનુબંધ અને લાગણીના તાંતણે જોડાયેલા સંબંધો કેવી રીતે લગ્નની વેદી સુધી પહોંચ્યા, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. વૃદ્ધાશ્રમમાં વાગશે શરણાઈના સુર, ઘરડા ઘરની દીકરી માંડશે ઘર સંસાર. 205 માતા પિતા કરશે કન્યાદાન. ચાલી રહી છે લગ્નની તડામાર તૈયારીઓ. અહીં લગ્ન ગીતો ગવાશે, ભાવતા ભોજનિયા બનશે, સૌ રાસ ગરબે પણ ઘૂમશે. પરંતુ જ્યાં લગ્ન યોજાવા જઈ રહ્યા છે તે કોઈ પાર્ટી પ્લોટ કે બેન્ક્વેટ હોલ નથી. લગ્ન સ્થળ છે અમદાવાદના નારોલમાં આવેલું જીવનધારા વૃદ્ધાશ્રમ, કે જ્યાં રહેતા 205 જેટલા વડીલો માતા પિતા બની પોતાની સાથે રહેતી વહાલી દીકરી સલોનીનું કરશે કન્યાદાન. મૂળ ખંભાતની 24 વર્ષની યુવતી સલોની ત્રિવેદીએ નાનપણમાં જ માતા અને ભાઈ બહેન ગુમાવી દીધા. આથી પિતાએ તેને સુરતના અનાથ આશ્રમમાં મૂકી. સલોની મોટી થતા પિતા તેને ઘરે પરત લાવ્યા, પરંતુ કોરોના કાળ દરમિયાન સલોનીના પિતાનું બીમારીને કારણે અવસાન થયું. તેના બંને કાકા પણ લકવાગ્રસ્ત હોવાથી તેઓ જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવ્યા, પરંતુ દીકરી સલોની ક્યાં રહે? આથી વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળે અપવાદરૂપ કિસ્સામાં પહેલી વખત દીકરીને પણ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપ્યો. હું, મમ્મી, પપ્પા, બે કાકા, નાના ત્રણ ભાઈ. નાના ત્રણ ભાઈ બે જીવતા હતા, પણ એ બીમાર રહેતા હતા, એ ગુજરી ગયા. નાનો આવ્યો એવો ગુજરી ગયો, ત્યારે હું ઘેર હતી, મને ખબર નથી. મમ્મી ને એ બીમાર રહેતા હતા, એ ગુજરી ગયા. પછી પછી કોણ કોણ હતું, કઈ રીતે ઘર ચાલતું હતું? પછી હું, પપ્પા અને બે કાકા. કોણ ઘર ચલાવતું હતું? પપ્પા. વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ સલોનીનું જીવન જ જાણે બદલાઈ ગયું. એક સમયે ગુમસુમ રહેતી સલોની ધીરે ધીરે બધા સાથે હળીમળી ગઈ. તેને રસોડાના કામકાજની જવાબદારી પણ સોંપાઈ, જે બાદ તેને ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ આપવામાં આવી. તાલીમ બાદ તે વડીલોને કસરત પણ કરાવવા લાગી. સલોનીની સેવા ચાકરીએ સૌ વડીલોનું દિલ જીતી લીધું. સલોની ઉંમર લાયક થતા તમામે ધામધૂમથી તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને અમદાવાદના જ નિકુંજ પંચાલ નામના યુવક સાથે નક્કી થયા સલોનીના લગ્ન. વૃદ્ધાશ્રમમાં કોઈ અનાથ દીકરીના લગ્ન થવા જઈ રહ્યા હોય તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના છે. સારી છોકરી છે, ડાય છે અને બધું બરાબર, એન્થુઝિયાસ્ટિકલી શીખે જ છે એ બધું. હા, ચાલી રહી છે, એ તો અમે કરીએ જ છીએ બધું. એટલે અમારી દીકરીઓ એ રીતે જ અમે તૈયારી કરીએ છીએ. આ પ્રકારનો પહેલો પ્રથમ કિસ્સો છે કે સલોનીના જે લગ્ન થઈ રહ્યા છે એ ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે. અને એમાં પણ અમારા વડીલોએ એટલા ઉત્સાહથી લાભ લીધો છે કે નોર્મલ વડીલ હોય કે એમની જોડે કશું, એમને કોઈએ કંઈ ફંડ આપ્યું છે તો એમાંથી 11 રૂપિયા 21 રૂપિયા એવું ડોનેશન એમણે કર્યું છે. અને અમે સલોનીને ચમચીથી સોયથી માંડી અને બધી વસ્તુ, ટીવી, ફ્રીજ બધું એને આપી રહ્યા છે. સૌની લાડકી સલોનીના લગ્નને લઈને આશ્રમના વડીલોના હૈયે હરખની હેલી ઉમટી છે. લગ્ન માટે તમામ વડીલોએ યથાશક્તિ ફાળો આપ્યો છે, તો દાતાઓની મદદથી પણ લગ્ન માટે ભંડોળ એકત્ર કરાયું છે. લગ્ન વખતે સલોનીને કર્યાવરમાં ઘરવખરીની તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવશે. અહીંના વડીલોએ સલોનીને ક્યારેય માતા પિતાની કમી મહેસૂસ થવા નથી દીધી. આથી હવે આ તમામ વડીલો, સ્ટાફ અને ટ્રસ્ટીઓ જ સલોનીના માતા પિતા બની તેનું કન્યાદાન કરશે. અમે એડજસ્ટમેન્ટ બધું કરીએ છીએ અમારી સાથે સારું. પછી અમે લોકો સંદીપભાઈ આવીને જોઈ કે કન્ડિશન બરાબર ખરાબ છે તો કે અહીંયા ઘરે એમને આપણે દાખલ કરી દઈએ છીએ, રાખીશું.
એ હિસાબે અમે અહીંયા આવ્યા છે. હા, મારી ભત્રીજી છે. એનું અત્યારે લગ્ન થઈ રહ્યા છે, લગ્નની સેટિંગ થઈ રહી છે. સંજીવભાઈની મહેરબાની થઈ, બહુ સરસ રીતે સરસ થઈ છે. અમને અહીં આવ્યા પછી, આજે હું તો 10 વર્ષથી પથારીમાં હતો, આટલો વ્યસ્ત બી હું અહીંયા આવ્યા પછી થયો છું. અત્યારે ભગવાનની દયાથી, સંદીપભાઈની મહેનતથી, ગીતાબેનની મહેનતથી અને મારા ભાઈ જે હિમેશ છે એની મહેનતથી આ છોકરો પ્રાપ્ત પસંદ કર્યો છે અને એને પણ પસંદ છે. એટલે આ સંદીપભાઈએ બધું ગોઠવી દીધું છે અને કહ્યું સંદીપભાઈએ કે તમે સેહત પર ચિંતા ના કરતા, જે પણ હશે એ ખર્ચો અમે ઉઠાવી લઈશું. પણ તે છતાં દીકરી અમારી છે એટલે અમારા હિસાબે પણ અમારે કંઈક કરવું પડે, એટલે અમારી શક્તિ મુજબ અમે કર્યું છે. સલોની માટે આ વૃદ્ધાશ્રમ જ તેનું ઘર છે, તો સલોનીના વ્યવહાર અને વર્તનને કારણે આશ્રમના વડીલોને પણ તેની સાથે માયા બંધાઈ ગઈ છે. આથી જ એક તરફ સલોની છોડીને જતી રહેશે તેનું સૌને દુઃખ છે, તો બીજી તરફ સલોનીનો ઘર સંસાર વસવા જઈ રહ્યો છે તેની અપાર ખુશી પણ છે. દર્શન રાવલ, TV9, અમદાવાદ.